નમસ્કાર. ઐતિહાસિક તથ્યો અને સત્યોને લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ સરળ ફેક્ટના માધ્યમથી. મિત્રો, આપણે સૌએ ટીવી, મોબાઈલ કે વોલપેપર પર અચરજ પ્રમાણે તેવું એક દ્રશ્ય જોયું હશે. સેંકડો વૈજ્ઞાનિકો, ફોટોગ્રાફર, સંશોધકો આ દુર્લભ ઘટના નિહાળવા હજારો કિલોમીટર દૂર સફર ખેડીને આવતા હોય છે. આજે આપણે આ સેશનમાં આ ઘટના પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય ખોલીશું. આ ઘટના વિજ્ઞાનની દુનિયામાં ઓરોરા તરીકે ઓળખાય છે. એક ભ્રમ એવો પણ છે, પૌરાણિક ઉત્તરી દંતકથાઓમાં ઓરોરા એટલે કે એ દેવતાઓ દ્વારા નિર્મિત અગ્નિનો પોલ છે. કેટલાક લોકો આ ઓરોરાને તેમના પૂર્વજોની નૃત્ય કરતી આત્મા તરીકે ઓળખે છે. પરંતુ સત્ય એમ છે કે આ અદ્ભુત પ્રકાશનું કારણ આપણા પૂર્વજો નહીં, પરંતુ આપણો જ સૂર્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એ વિશાળ આગનો ગોળો છે જેમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે, જેમાં અસીમિત ઉર્જા છૂટી પડે છે, જેને ન્યુક્લિયર ફ્યુઝન તરીકે પણ ઓળખાય છે. સૂર્યની સૌથી બહારની સપાટી પર ઉછળતો પ્લાઝમા ખૂબ જ મોટા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો રહે છે. આ સપાટી પર અગ્નિના પ્રચંડ તોફાનમાંથી કેટલીકવાર ચાર્જ પાર્ટિકલ સૂર્યની સપાટી છોડીને સૂર્ય જ્વાળાના રૂપમાં 2 દિવસની મુસાફરી બાદ પૃથ્વી સુધી પહોંચે છે. જો આ જ્વાળા પૃથ્વીને અથડાય તો પૃથ્વીનો વિનાશ નોંધી શકે છે. પરંતુ પૃથ્વીનો સૌથી આંતરિક ભાગ કોર દ્વારા નિર્મિત ચુંબકીય આવરણ આ જ્વાળાઓને પૃથ્વી સાથે ટકરાતા રોકે છે, જેથી પૃથ્વીનું રક્ષણ થાય છે. પરંતુ તે સંપૂર્ણપણે રોકાતા નથી. પૃથ્વીના 2 નિર્બળ ક્ષેત્ર એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી આ જ્વાળાના ચાર્જ પાર્ટિકલ પ્રવેશીને પૃથ્વીના વાયુઓને ઉર્જા હસ્તાંતરિત કરે છે. આ ઉર્જા ફોટોનના સ્વરૂપમાં હોવાથી એક અદ્ભુત પ્રકાશમય દ્રશ્ય ઊભું કરે છે. મોટાભાગે લાલ અને લીલો કલર જોવા મળે છે, તેની પાછળનું પણ આ જ કારણ છે. આ ઉર્જા નાઇટ્રોજનને મળતા તેના ઇલેક્ટ્રોન રેડ કલરને એમિટ કરે છે. આ ઉર્જા ઓક્સિજનને મળતા તેના ઇલેક્ટ્રોન લીલો કલર એમિટ કરે છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોવાથી ગ્રીન લાઇટ વધુ જોવા મળે છે. પ્રકૃતિનું આ દ્રશ્ય કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરવા માટે પૂરતું છે. તો મિત્રો, અરોરાની દુનિયાની જેમ પ્રકૃતિ પાસે આવા અનેક રહસ્ય છુપાયેલા છે. તેને સરળ રીતે જાણવા આવો સરળ ફેક્ટ સાથે જોડાઈએ.